वागुड़िया तालुका पंचायत में कांग्रेस के प्रमुख के खिलाफ अविश्वास की दरख्वास्त को लेकर पैदा हुए भाजपा में आए भूचाल अंतर्गत वागुड़िया के विधायक मधु श्रीवास्तव ने अपनी प्रतिक्रिया दी थी। वागुड़िया तालुका पंचायत में कांग्रेस के प्रमुख के सामने अविश्वास की दरख्वास्त लाने वाले भाजपा के सदस्यों ने दरख्वास्त पारित करने के दिन बैठक में कांग्रेस के प्रमुख को समर्थन देकर अपने सत्ता बचाव में मदद की गई थी, जिसका भाजपा के कार्यकर्ताओं में भारी आक्रोश फूट निकला है, जिसमें वागुड़िया के विधायक मधु श्रीवास्तव के इशारे भाजपा के सदस्यों ने कांग्रेस के समर्थन को देते हुए आरोप लगाते हुए वडोदरा तालुका युवा भाजपा के उप प्रमुख ने आरोप लगाए है, जिस कारण भाजपा में ही हलचल और भूचाल आया है, जिसमें भाजपा सदस्यों के खिलाफ कदम उठाने की भी मांग की गई है। जो बने विवादित मुद्दे वागुड़िया के विधायक वैसे मधु श्रीवास्तव ने अपनी प्रतिक्रिया देते हुए कांग्रेस ने गद्दारी करने के आरोप लगाए थे। अरे वागुड़िया तालुका ने 14 तारीख के अविश्वास की दरखास्त की जो चर्चा चाली रही थी, पेपरों में 2 दिवस थी चलती आई है, एनो हूँ खुलासो करवा मांगू छू। वागुड़िया तालुका ना अंदर 15 जने अविश्वास की दरखास्त मूकी थी, एमा 8 अमारा भाजपना चूंटायेला था कमलना निशान पर, अने बीजा 7 એ કોંગ્રેસના નિશાન પર જીતેલા હતા। આ 15 જણે આ દરખાસ્ત પર સહયોગ કરી હતી, એટલે 15 દરખાસ્તના અંદર અમારા 8 હાજર રહ્યા અને કોંગ્રેસના 5 ગેરહાજર રહ્યા, જેને 15 સહી કરી લીધી 5 જણો। એટલે કોંગ્રેસે આમ ગદ્દારી કરી છે અમારી ભારતીય જનતા પાર્ટીના સભ્યો સાથે બી, અને જે લોકો બોલી રહ્યા છે એમને હું ખુલાસો આપું છું ભાઈ, કે પહેલાં જાણો શું થયું છે। અવિશ્વાસની દરખાસ્ત કરી છે, પણ અવિશ્વાસની દરખાસ્ત જેને કોંગ્રેસે કરેલી હતી અને કોંગ્રેસવાળા જ ગેરહાજર રહ્યા, અને અમારા ભાજપને સાથ લઈને આ ગોઠવણ કરવા માંગતા હોય, અને ખાલી એક જ તાલુકા પ્રમુખની અવિશ્વાસની દરખાસ્ત હતી। જો આખી બોડીની અવિશ્વાસની દરખાસ્ત હોત તો ચોક્કસપણે અમે લોકો સરકાર બીજાને બી લઈને ખરીદીને બી કરતા હતા, પણ કોંગ્રેસે અમારા ભારતીય જનતા પાર્ટીના બધા સભ્યો સાથે લુચ્ચાઈગીરી કરી છે, ગદ્દારી કરી છે, અને આ ગદ્દારીનો ઉલ્લેખ આપને કહેવા માંગુ છું। આપણા ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના ભાઈઓ હોય, આપણા ભારતીય જનતા પાર્ટીના બધી બહેનો હોય, પણ આ એક ખુલાસો કરું છું કે ભારતીય જનતા પાર્ટીને બદનામ કરવા માટે એક ષડયંત્ર રચેલું, અને ષડયંત્ર રચનારા સાથે કે ખાલી 2 મહિના પૂરતું જ છે, 2 મહિના પૂરતી જ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ડિઝોલ્વ થાય છે અને ચૂંટણીઓ આગળ આવવાની છે, એટલે 2 મહિના પૂરતી આ વિશ્વાસની દરખાસ્ત ખોટી લઈને મેકી છે। કાયદાના કાનૂન સાથે આ દરખાસ્ત ઉપર ચડાવી શકતા જ નથી, બાયલોજમાં ચૂંટણીના બાયલોજમાં જુઓ તો 2 મહિના ખૂટતા હોય તો અવિશ્વાસની દરખાસ્ત કોઈ દિવસ ચડતી નથી, પણ ચડાય છે ખોટી રીતની, એ આજે હું ખુલાસો કરું છું।